मित्रों आज आप जानीशू धोरण 12 काव्य नंबर 14 छेल्लु दर्शन जेना कवि छे रावी पाठक अने आस्वाद अने विवेचन करेलु छे जयंत कोठारी साहेबे। मित्रों सौ प्रथम आपणे कवि परिचय करी लईए। जयंत कोठारी साहेब जन्म 28/1/1930 अवसान 1/4/2000 માં થયું છે। એમનું સંશોધન સંપાદન પુસ્તકોની યાદીમાં છે ભારતીય કાવ્ય મીમાંસા કાવ્ય સિદ્ધાંત પ્લેટો અને એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અને ઉપક્રમ અનુક્રમ વિવેચનનું વિવેચન અને જો મિત્રો દરેક કવિ લેખકનો પરિચય આપતો આપણો અલગથી પણ વિડિયો છે તે પણ આપ જોઈ શકો છો। હવે કાવ્યની શરૂઆત કેવી થાય છે જ્યારે એ લેખકની પત્ની મૃત્યુ પામે છે ત્યારે લેખક બહુ ખૂબ જ દર્દની લાગણી અનુભવે છે ત્યારે કહે છે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીનો થાશો એટલે પોતાની જાતને કહે છે કે તું ધમાલ ન કર અને તારા નયન જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે એને રોકી લે ભીનો થવા ન દે ગરીબ ગડી જે મળી નયન વારી થંભો જરા આજે બે ઘડી મળી છે મને હજી મારી પત્ની મારી સામે મોજૂદ છે એ નયન વારી નયન એટલે આંખો અને વારી એટલે પાણી નયનનું પાણી હે નયનના વારી તમે થંભી જાઓ રોકાઈ જાઓ અને કૃતાર્થ થઈલો ફરી નહીં મળે જા સૌંદર્ય એટલે પોતાની જાતને કહે છે કે જેમ આપણે મહાન વ્યક્તિના દર્શનથી કૃતાર્થ થઈએ છીએ એવી રીતે તારી પત્ની પોતાની જાતને કહે છે કે આ પત્નીનું તું દર્શન કરી લે એનો સૌંદર્યને ફરીથી એકવાર જોઈ લે સદા જગત જે વડે હસતું હતું હસંતું માંગલ્ય કો જેના કારણે તારું અસ્તિત્વ હરીભર્યું હતું જે પત્નીના કારણે તારું આખું જગત સુંદર અને ખુશહાલ હતું એ માંગલ્ય ઘડી હતી તારા માટે અને આજે એ જ પત્ની મૃત્યુ શૈયા ઉપર પડેલી છે મૃત્યુ પામેલી છે તો વિચારો મિત્રો કે એની પત્નીની દર્દની વેદના કવિ અનુભવે છે એના ઉપરથી આ કાવ્ય છે છેલ્લું દર્શન। મિત્રો આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈ લઈએ જેનું પૂરું નામ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન। એમાં કવિ કોને થંભવાનું કહે છે તો એ સ્વજનોને બી નયન વારીને આમાં તમારે જવાબ ટૂંકમાં નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નંબર 1 એ અથવા તો બી લખીને નંબર 2 કવિને શું ફરી જોવા મળે તેમ નથી એ પત્નીનું સૌંદર્ય બી ધન દોલત આ બંનેનો જવાબ ટૂંકમાં નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને જો મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। મિત્રો કવિ આગળ કવિતાને વધારતા કહે છે ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની એટલે પોતાની જાતને આવી કઠોર મુશ્કેલ પરિસ્થિતિમાં કવિ પોતાની જાતને રોકીને કહે છે કે તું ધમાલ ન કર ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની એટલે કે તારો આ મંગલ્ય જીવન પત્ની સાથેનું હતું એની યાદો તાજી કરો ફરીથી એ સમૃદ્ધિને ધારણ કરો ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કંકુમ એટલે કે તમે દીવો સળગાવો ચંદન લાવો ગુલાબ ને કંકુમ લાવો અહીં ધરો કુસુમ શ્રીફલો ફૂલોને ધારણ કરો ફૂલો નાખો અને શ્રીફળ લાવો ન ફરી જીવનને આ થવો ફરીથી આવો પ્રસંગ આવવાનો નથી પોતાના જીવનમાં સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો એટલે કે પોતાની આ પત્નીને ફરીથી જોવા મળવાની નથી આજે સુયોગ છે સારો યોગ થયેલો છે કે આજે હું એની સાથે જોડાયેલો છું એ મારી સામે સૂતી છે તો આવો અણમૂલ જેની કિંમત ચૂકવી ના શકાય એવો અનમોલ પ્રસંગ છે સુંદર સુહાગી માંગલ્યનો
એટલે કે આજે તો જેવી રીતે દુલ્હન બનીને મારી સામે આવી હતી ફરીથી એવી રીતે સજીને આજે મારી સામે સૂતી છે। મિત્રો હવે આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈ લઈએ। નંબર 3, કવિ શું ધરવાનું કહે છે? એ ધન દોલત, બી દીપક, કુસુમ અને શ્રીફળ। નંબર 4, પોતાની પત્નીના અંતિમ વિદાયના પ્રસંગને કેવો ગણે છે કવિ? તો એ દુઃખનો પ્રસંગ, બી માંગલ્યનો પ્રસંગ। મિત્રો તમે કોમેન્ટમાં પોતાના વિચારો પણ જણાવી શકો અને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને પોતાના મિત્રોમાં પણ શેર કરો। હવે કવિ આગળ કહે છે, ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિન્હે કશું। એટલે કે પોતાની જાત આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રોકીને કહે છે કે ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિન્હે કશું। એટલે એની યાદ વાગોળવાની જરૂર નથી જૂની યાદો, પરંતુ તારી આંખોની સામે આજે પત્ની સૂતી છે એને જોઈ લહો, રહ્યું વિકસતું જ અંત સુધી જે દેહ સૌંદર્ય। એટલે કે પત્નીની સુંદરતા મરવા છતાં પણ જીવન ભર તો એની સૌંદર્ય હતું જ, પરંતુ મરવા સુધી અંતિમ હદ સુધી એનું સૌંદર્ય વિકસી રહ્યું છે, એનું સૌંદર્ય વધી રહ્યું છે, તે અખંડ જ ભલે રહ્યું, એટલે કે કોઈ દિવસ એનું સૌંદર્ય ખંડિત થયું નથી। હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ વા ન કો સ્વજને કદી પૂરશે। એટલે કે એના મારા હૃદયમાં એનું જે સ્થાન છે, એનું જે મહત્વ છે, હવે એનું સ્મરણ પણ કોઈ સ્વજન પૂરી શકશે નહીં, એની ખોટ કોઈ દિવસ કોઈ વ્યક્તિ પૂરી કરી શકશે નહીં, એવી પત્ની પ્રત્યેનો પ્રેમ અહીં કવિનો દેખાય રહ્યો છે। હવે એમસીક્યુ પ્રશ્નોમાં આપણે આગળ જોઈએ તો નંબર 5, અંત સુધી પત્નીનું શું વિકસતું રહ્યું છે? એ સૌંદર્ય, બી કુરૂપતા। તો અંત સુધી શું વિકસી રહ્યું છે? નંબર 6, પત્નીનું જે સ્થાન હૃદયમાં છે તે કોણ પૂરી કરી શકશે નહીં? તો એ કોઈ પણ સ્વજન ન પૂરું કરી શકે, બી કોઈ પણ સ્વજન પૂરું કરી શકશે। આ બંનેનો આન્સર ટૂંકમાં તમારે નંબર 5 એ અથવા તો બી, નંબર 6 એ અથવા તો બી લખીને આપવાનો છે। હવે છેલ્લી બે પંક્તિઓ છે અને એમ કહેવાય છે કે સોનેટમાં છેલ્લી બે પંક્તિઓ બહુ ચોટદાર હોય છે। મળ્યો તું જ સમીપે અગ્નિ, તું જ પાસ જુદો થિયે, હે અગ્નિ તારી સાક્ષીએ અમે જોડાયા હતા, તારી સાક્ષી તારી હાજરીમાં અમે બંને પ્રેમ સંબંધથી લગ્ન ગ્રંથિથી અમે જોડાયેલા હતા, અને આજે એ જ અગ્નિ આજે તારી સાક્ષી અમે જુદા પડી રહ્યા છીએ। મળ્યો તું જ સમીપ અગ્નિ, તું જ પાસ જુદા થિયે, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી, કે શું એ સુંદરી આ માંગલિક પ્રસંગ નથી કે આજે લગ્નના દિવસે આપણે જોડાયા હતા અગ્નિની સાક્ષીએ, એ જ અગ્નિથી આજે તમારું દેહ સળગી રહ્યો છે, મારી આંખોની સામે આજે જુદા થઈ રહ્યા છે આપણે। હવે આપણે એમસીક્યુ પ્રશ્નોમાં નંબર 7, મિલન અને વિયોગનું સાથી કોણ બન્યું, સાક્ષી કોણ બન્યું? એ અગ્નિ, બી સ્વજનો। તો આ બંનેમાંથી કવિએ અહીં કોનો ઉલ્લેખ કર્યો છે કે મિલન અને વિયોગના સાથી કે સાક્ષી કોણ બને છે, એ અગ્નિ કે સ્વજનો? નંબર 8, કવિ મૃત્યુના પ્રસંગને કેવો ગણે છે, એ દુઃખનો પ્રસંગ, બી માંગલ્યનો પ્રસંગ? તો કવિએ અહીં સુંદરતા બતાવી છે, મંગલ્ય બતાવ્યું છે કે દુઃખ વ્યક્ત કર્યું છે એ આપણે અહીં કહેવાનું છે। પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો વધુ વિડીયો જોવા માટે મારી ચેનલની મુલાકાત લો અને સબસ્ક્રાઇબ કરો અને પોતાના મિત્રોમાં આ વિડીયોને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।